પાટણની એચએનજીયુમાં એમબીબીએસ વિદ્યાર્થીને ખોટી રીતે પાસ કરવાના મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. સરકારે આ બાબતને ગંભીરતાથી લીધી છે. કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. રિપોર્ટમાં જે ગુનેગાર હશે તેની સામે કાર્યવાહી થશે. કુલપતિ કે સેનેટ સભ્ય કોઈને છોડવામાં નહીં આવે. રાજકીય પક્ષનો માસ હશે તો પણ નહીં છોડાવે. गुजरात यूनिवर्सिटी में जे मेडिकल में अभ्यास करता विद्यार्थियों ने उत्तर वाहिनी बदलाई अने जे माहिती बहार आई है राज्य सरकार ने आनी गंभीरता लीधी है. पंकज कुमार जेवा सीनियर अधिकारी ने तात्कालिक तपास अने एनो रिपोर्ट आपवा माटेनी सूचना आपवामां आवी छे. कोई पण चमरबंदी ने सरकार छोड़े नहीं. शिक्षण एक पवित्र वस्तु है. जे कोई आम गड़बड़ करी हे रिपोर्ट अंत एना उपर कड़क में कड़क कार्यवाही करशू. पची वाइस चांसेलर हे के कोईपण सेनेट सभ्य हे कोईपण प्राध्यापक हे के कोईपण मणस हे कोईपण राजकीय पक्ष नो हे કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. નિશ્ચિત જે રીતના હેમચંદ દાસ સાથે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં જે એમબીબીએસ ના જે ત્રણ વિદ્યાર્થીઓને ખોટી રીતે પાસ કરવામાં આવ્યા હતા અને જે સમગ્ર મામલો મીડિયામાં આવ્યો હતો ત્યારબાદ આ બાબતે ધારાસભ્ય કિરીટ પટેલે પણ વિધાનસભા ગજ્યું હતું અને ક્યાંક ને ક્યાંક સમગ્ર ઘટના છે તેના જે આરોપ જે છે તે ભાજપ ઉપર લાગ્યા હતા. જે વિદ્યાર્થીઓ હતા તે ભાજપ સાથે તેમના પરિવાર સંકળાયેલા હતા. એટલે હવે જે વિજય રૂપાણી છે તેઓ પણ બચાવવામાં આવે છે. તેઓએ પણ એક સ્પષ્ટ વાત કરી દીધી છે કે કોઈ પણ જે ચમરબંધી હશે તેમને છોડવામાં નહીં આવે. કુલપતિ હોય છે સભ્ય હોય કે ત્યાંના કોઈ પ્રોફેસર હોય કે કોઈ પણ રાજકીય પક્ષનો હોય આ કૌભાંડમાં જોડાયો છે તો જે પંકજકુમારનો રિપોર્ટ આવશે અને રિપોર્ટમાં જે પણ ગુનેગાર થશે તેઓને કડક કાર્યવાહી કરવામાં આવશે અને સરકારે આ બાબતે ગંભીર નોંધ લીધી છે. તે પ્રકારની વાત તાણસપાના વડાવલી ગામે આજે જે કાર્યક્રમ હતો જળસંચયનો તેમાં કરી છે. નિશ્ચિત બિલકુલ હર્ષદ, ધન્યવાદ જાણકારી માટે.